હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારો નામ છે ચિંતા રખાણી. હવે આજનો આ જે વિડીયો છે સ્પેશિયલી ફોર ડિપ્લોમા ટુ ડિગ્રીના સ્ટુડન્ટ્સ, જે લોકો ડિગ્રીમાં સીધા થર્ડ સેમેસ્ટરમાં એડમિશન લેવાના છે એ લોકો માટે છે. હવે જે લોકો ડિગ્રીમાં એડમિશન લેવાના હોય તો એ લોકોને ખાસ એક બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ આવે છે, ગેટ એક્ઝામ, એની પણ વાત કરશું. અને ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશનના લાસ્ટ ઇયરના કટઓફની પણ આપણે આજે વાત કરવાના છીએ. તો સૌથી પહેલા જો તમારે ડિગ્રીમાં ગયા પછી તમારે ગેટ કરવાનું હોય તો ગેટ માટે એક સૌથી મોટું અનએકેડેમિક પ્લેટફોર્મ છે. ત્યાં આગળ અત્યારે 30% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તમે લોકોને ખાસ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે અને આ તમને ખૂબ કામમાં આવે એવું છે. અને આ 19 મે સુધી જ અવેલેબલ છે. 19 મે પછી એની જે પ્રાઇસ જે છે એ વધી જવાની છે. અત્યારે તમારે જો 2 યરનું સબસ્ક્રિપ્શન લેવું હોય તો એ તમને અત્યારે 41,000 પડે છે, જયારે તમે 19 મે પછી એની પ્રાઇસ જે છે 59,000 થવાની છે. લિંક આની ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. તમારે ફક્ત જાગૃત 123 કોડ જે છે એ તમારે યુઝ કરવાનો છે. જો તમારે આ ગેટનું સબસ્ક્રિપ્શન લેવાની ઈચ્છા હોય તો, ગેટની તૈયારી કરવાની ઈચ્છા હોય તો, જ્યારે જીપીએસ અને એક્ઝામમાં પણ તમને પ્રિપેરેશન હેલ્પ કરી શકે એમ છે, રાઈટ. અને જો તમને એક સ્કોલરશિપ પણ છે, એ સ્કોલરશિપમાં તમે લોકો એપ્લાય કરશો, કોમ્બેટ સ્કોલરશિપ છે, તો એમાં તમને અપ ટુ 100% સ્કોલરશિપ મળી શકે છે. પ્લસ તમને લોકોને મેકબુક એર, iPhone 11, Samsung Tab, સેમસંગ સ્માર્ટ વોચ, JBL ના હેડફોન, એમેઝોન ના વાઉચર મળવાના પણ ઘણા બધા ઓપોર્ચ્યુનિટીઝ છે. તો આ કોમ્પિટિટિવ સ્કોલરશિપમાં તમારે એપ્લાય કરવું હોય તો એની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. એમાં પણ તમારે ફક્ત જાગૃત 123 કોડ જે છે એ તમારે એમાં નાખવાનો છે. તો ફ્રી ઓફ કોસ્ટ તમે આ એપ્લિકેશન, આ જે સ્કોલરશિપ ટેસ્ટ છે, તમે એમાં એપ્લાય કરી શકશો. બહુ લિમિટેડ સીટ્સ છે, જે લોકોને એપ્લાય કરવું હોય એ એપ્લાય કરી દેજો. આ સન્ડે ટેસ્ટ છે, રાઈટ. તો મિસ ના કરતા 22 મે 11 વાગે, ઓકે. હવે આપણે ડીટીડી ની વાત કરીએ તો ડીટીડીમાં જે લોકો 6 સેમેસ્ટર મિકેનિકલ ની અંદર છે, 6 સેમેસ્ટર મિકેનિકલમાં ફ્રી ઓફ કોસ્ટ અને એક્ઝામની તૈયારી કરવી હોય, અને 6 સેમેસ્ટર સિવિલ વાળા છે જેમને ફ્રી ઓફ કોસ્ટ એક્ઝામની તૈયારી કરવી હોય, તો મિકેનિકલ વાળા અને સિવિલ વાળા માટે નીચે વોટ્સએપ ગ્રુપની લિંક છે ડિપ્લોમા વાળા, જે લોકોનું લેક્ચર આપણે શોર્ટ ટાઈમમાં ચાલુ કરવાના છીએ, ફ્રી ઓફ કોસ્ટ છે, તો મિસ ના કરતા. હવે તમારું જે ડિપ્લોમા ટુ ડિગ્રી જે છે, ડિપ્લોમા ટુ ડિગ્રીનું જે એડમિશન પ્રોસેસ છે એ કોના થ્રુ થશે? તમારું જે ડિપ્લોમાનું એડમિશન હતું એ એસી પીડીસી થ્રુ થતું હતું, હવે આમાં તમારે એસીપીસી થ્રુ તમારું એડમિશન થવાનું છે. તમે અહીંયા ફક્ત એસીપીસી લખશો તો તમને ખ્યાલ આવશે, એસીપીસી તમારી વેબસાઇટ છે જ્યાં આગળ તમારું એડમિશન પ્રોસિજર થવાની છે. તમે આ એસીપીસી પર ક્લિક કર્યું તો આ એસીપીસી ની વેબસાઇટ આવી ગઈ છે. આ વેબસાઇટ ની અંદર બાજુમાં ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ લખેલું છે, એની પર મારે જસ્ટ ક્લિક કરવાનું છે. હવે જ્યારે આ ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ હું ક્લિક કરું છું તો કટ ઓફ માર્ક્સ ફોર યર 2021-22 અને લાસ્ટ ના જે કટ ઓફ હતા એ કટ ઓફ અહીંયા ઓલરેડી અવેલેબલ છે. તમે એની પર ક્લિક કરશો તમને આ કટ ઓફ મળી જશે, રાઈટ. એ લખેલું છે, જો કે જે લોકો એ જીટીયુ માંથી પાસ આઉટ છે, જે લોકો જીટીયુ માંથી પાસ આઉટ હશે એ લોકોના 5th અને 6th સેમેસ્ટર ના માર્ક્સ જે છે એનું ટોટલ જે છે તમારા ડિપ્લોમા ટુ ડિગ્રી માં ગણાશે. તો જો લોકો એડીઆઈટી માં સિવિલ એન્જિનિયરિંગ માં લેવું હોય તો ઓપન કેટેગરી માં 9.34 છે, એસસી છે, એસટી છે, એસસી છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે, રાઈટ. તો એમાં તમે લોકો લઈ શકો છો, રાઈટ. અહીંયા આ બોર્ડ એટલે શું, આ બોર્ડ નો મતલબ એવો થાય છે કે તમે કયા બોર્ડ માંથી તમે ડિપ્લોમા કરેલું છે. અહીંયા જીટીયુ છે, જીટીયુ સિવાય પણ તમારા ઘણા બધા બોર્ડ હશે, રાઈટ. જે લોકોને જીટીયુ માંથી અલગ અલગ કોલેજમાં જવાની ઈચ્છા હોય, ધારો કે અહીંયા તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારે જીટીયુ માંથી એમએસ યુનિવર્સિટી માં જવું છે, જીટીયુ માંથી એમએસ યુનિવર્સિટી માં તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માં જવું છે તો તમારે 20 માંથી 19.35 હોવા જોઈએ. એમાં તમારો રેન્ક પણ લખેલો છે, 11100175 એ તમારો રેન્ક હોવો જોઈએ, એમાં છેલ્લા 3 અક્ષર જે છે તમારો રેન્ક છે 175, રાઈટ. તો જે લોકો જીટીયુ માં ભણેલા છે પણ એમએસયુ ગવર્નમેન્ટ માં કોમ્પ્યુટર માં લેવું છે તો એમના 19.35 ઓપન કેટેગરી માં હોવા જોઈએ. કેટેગરી વાઇઝ અહીંયા આગળ એસટીકે તમારા લખેલા છે. જે લોકો એમએસયુ માં ભણતા હોય એ લોકો માટે એમએસયુ વાળાના પણ નીચે હશે, જે લોકો ડીમ યુનિવર્સિટી છે એ લોકોનું પણ નીચે આપેલું છે. એવી રીતે આખું આ કટ ઓફ છે જે તમને આપેલું છે એના આધારે તમને ખ્યાલ આવશે કે તમારે કઈ કોલેજમાં જવું હોય, તમે કયા બોર્ડમાં છો અને તમારે કઈ કોલેજમાં જવું છે એ પ્રમાણે તમારા કેટલા એસટીપીઆઈ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ એમએસયુ, તમે એમએસયુ માં છો અને એમએસયુ માંથી તમારે બીવીએમ કોમ્પ્યુટરમાં જવું છે, તમે એમએસયુમાં ઓલરેડી ભણો છો ડિપ્લોમાની અંદર અને બીવીએમ ગવર્મેન્ટમાં કોમ્પ્યુટરમાં જવું છે તો તમારે એમાં કોઈ સીટ્સ જ નથી, રાઈટ. એમએસયુ બીવીએમમાં તમારે મિકેનિકલમાં જવું હોય તો એમાં તમારે 80% હોવા જરૂરી છે, મેરિટ માર્ક્સ તમારે 80% હોવા જરૂરી છે,
ओके तो અહીંયા પહેલું જે છે એ તમે કયા બોર્ડમાં છો તમે કઈ યુનિવર્સિટીમાં છો એ બતાવે છે અને જમણી બાજુ તમારે કઈ યુનિવર્સિટીમાં કઈ કોલેજમાં લેવું બતાવું છે અને આ તમારે કઈ બ્રાન્ચમાં જવું છે બતાવ્યું છે અને એના માટે તમારો કેટલા મેરિટ માર્ક્સ હોવા જોઈએ તમારો કયો રેન્ક હોવો જોઈએ એ બતાવ્યું છે રાઈટ 14 નંબર જે છે 14 નંબર એ તમારો કોડ છે કોનો કોડ છે એમએસ યુનિવર્સિટીનો જે રીતે જીટીયુ નો કોડ 11 છે એમએસ યુનિવર્સિટીનો 14 નંબરનો કોડ છે એ રીતે અલગ અલગ યુનિવર્સિટી હોય એ લોકો અલગ અલગ કોડ હોય છે આ બધા એમએસયુના કોડ છે રાય યુનિવર્સિટી છે તેનો 18 કોડ છે રાઈટ સીઆઈટીઈટી છે તો એનો 18મો કોડ છે 16 કોડ છે એનો 16 રાઈટ તો 16 અને બાજુમાં એનો રેન્ક બતાવેલો છે એટલે તમે ધારો કે સીઆઈટીઈટીમાં હો અને તમારે એલડીમાં રબરમાં જવું હોય તો એલડીમાં રબરમાં જવા માટે તમારે 70% હોવા જરૂરી છે અને ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તમારે એની બ્રાન્ચ ટુ એની બ્રાન્ચ એટલે મિકેનિકલ વાળા કમ્પ્યુટરમાં કમ્પ્યુટર વાળા મિકેનિકલમાં જઈ શકે છે તો આ કટ ઓફ છે અને પછી જ્યારે પણ ડિપ્લોમા ટુ ડિગ્રીનું એડમિશન પ્રોસિજર સ્ટાર્ટ થશે ત્યારે આપણે એનો પણ વિડીયો બનાવી દઈશું તો જો તમે ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ સો મચ બાય બાય